જોઈએ સમાચાર સુપરફાસ્ટ. તો લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરનાર હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં જનતાને સવાલ પૂછી અભિપ્રાય માંગ્યા છે. હાર્દિક પટેલે ફેસબુક પર પોસ્ટ કરી સવાલ પૂછ્યો કે મારો ચૂંટણી લડવાનો વિચાર નથી, પણ ખેડૂતોના અધિકાર અને યુવાઓ માટે ચૂંટણી લડવી શું ગુનો છે? હાર્દિકની પોસ્ટ બાદ 73% લોકોએ ના પાડી કે ચૂંટણી લડવી ગુનો નથી, જ્યારે કે 27% લોકોએ હા પાડીને હાર્દિકનો વિરોધ કર્યો. રાજકોટમાં રાષ્ટ્રવાદી યુવા મંચ વિરુદ્ધ વાયરલ થયેલા પોસ્ટર મામલે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ આ લખાણને રાજકારણ પ્રેરિત ગણાવ્યું. ઉલ્લેખનીય છે કે આગામી 13 તારીખે યોજાનારી રેલી અને સભાનો વિરોધ કરતા ફોટો વાયરલ થયા હતા. આ ફોટામાં હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમારના ફોટા પર ખોટાની નિશાની કરાયેલી છે. સાથે જ સંવિધાન બચાવો દેશ બચાવની જગ્યાએ પોસ્ટરમાં દેશની એકતાના વિરોધીઓનો વિરોધ કરો રાજકોટ બચાવનું લખાણ લખાયું છે. ઉલ્લેખનીય છે કે આ રેલી ઇન્દ્રનીલ રાજગુરુની આગેવાનીમાં યોજાવા જઈ રહી છે. બનાસકાંઠામાં સુઈ ગામની ધનાણા માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણી વેરફાયું. તાજેતરમાં રિપેરિંગ કરવા આવેલી કેનાલમાં તરત જ ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ઘરનું ઘર વસાવવા ઇચ્છતા લોકો માટે ખુશખબર, હવે હોમલોન થઈ શકે છે સસ્તી. આરબીઆઈએ હોમલોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, તો આરબીઆઈએ રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કર્યો છે, જે બાદ રિવર્સ રેપો રેટ 6.50% ઘટી 6.25% થયો છે. ગુજરાત યુનિવર્સિટી સામે એનએસયુઆઈએ ફરી એકવાર વિરોધ નોંધાવ્યો. ભવન્સ કોલેજના પ્રિન્સિપાલ નિર્જા અરુણને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ સ્ટડીઝના હેડ બનાવાયા છે, ત્યારે આ નિમણૂક ખોટી રીતે થઈ હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ સ્ટડીઝ ખાતે એનએસયુઆઈએ ધરણા શરૂ કર્યા છે અને જ્યાં સુધી નિર્જા અરુણને હટાવી યોગ્ય વ્યક્તિ નહીં મુકાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદમાં ફાયર સ્ટેશન ઓફિસરની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો છે. પહેલા છાતી દોડમાં પાસ થયા પછી સ્વિમિંગ માટે કોલ લેટર આપ્યા હતા, પરંતુ સ્વિમિંગ માટે આવ્યા ત્યારે છાતીના માપમાં પાસ ન થયા હોવાનું અરજદારને જણાવતા મામલો સામે આવ્યો. રાજકોટ જિલ્લાના જેતપુરના વડાસડા ગામે ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો. ખેડૂતોએ મોઢા પર કાળી પટ્ટી બાંધી ધરણા શરૂ કર્યા હતા. જેતપુર અને ગોંડલના 6-7 ગામના 700 જેટલા ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી છે. વર્ષ 2016 અને 2017નો પાક વીમો હજી સુધી ન અપાતા અંદાજે 100 જેટલા ખેડૂતો કાળી પટ્ટી બાંધીને ધરણા પર બેઠા હતા. વરસાદથી સમાચારો મળી રહ્યા છે. રાજકોટમાં સ્ટેટ જીએસટી વિભાગે 23 સ્થળો પર દરોડા પાડ્યા હોવાની, રાજકોટ, ગોંડલ, મોરબી અને સુરેન્દ્રનગરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કોટન જીની, કેમિકલ, પેપર બોર્ડ સહિત 15 પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં જામનગરમાં 1 અને ગાંધીનામમાં 7 વેપારીઓને ત્યાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. GSTR 1 અને 3B રિટર્ન ફાઇલ ન કરતા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટમાં સ્ટેટ જીએસટી વિભાગે 23 સ્થળો પર દરોડા પાડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે, જેમાં રાજકોટ, ગોંડલ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર તમામ સ્થળો પર દરોડા પડ્યા, જેમાં કોટન જીનીંગ, કેમિકલ, પેપર બોર્ડ સહિત 15 પેઢી પર આ દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જામનગરમાં 1 અને ગાંધીધામમાં 7 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે, જાણવા માંગીશું શું છે વધુ વિગત? તો ચોક્કસ, છેલ્લા ઘણા સમયથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્ટેટ જીએસટી વિભાગ છે તેના દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને તેના જ ભાગરૂપે રાજકોટ સ્ટેટ જીએસટી વિભાગ 10 અને 11 દ્વારા કુલ 23 સ્થળો ઉપર છે આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગ અંતર્ગત રાજકોટ, મોરબી, ગોંડલ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, કોટન જીનીંગ અને કેમિકલ પેપર બોર્ડ મળી કુલ 15 જેટલી પેઢીઓમાં છે આ દરોડા પાડવામાં આવ્યા છે, અને સ્ટેટ જીએસટી વિભાગ 11 અંતર્ગત છે જામનગરમાં 1, ગાંધીધામમાં 7 વેપારીઓને ત્યાં, અને પ્લાયવુડના, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને લોખંડના, સ્ટીલના ઉદ્યોગો છે તેવા કારખાનાઓમાં દરોડા પાડવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી GSTR 1 અને 3B રિટર્ન છે ફાઇલ કર્યા નહોતા, અને તેને જ કારણે આ તમામ જે ઉદ્યોગ ધંધાઓ છે તેના ઉપર અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, આભાર હરીન. તો હાલ તો આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. GSTR 1 અને 3B ફાઇલ ન ભરતા આ પ્રકારની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. અને સમાચારો રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટથી સ્વાઇન ફ્લુથી એક વ્યક્તિનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીના પુરુષનું સ્વાઇન ફ્લુને કારણે મોત થયું હોવાની વિગતો સામે આવી રહી છે, અને આ સાથે 37 દિવસમાં સ્વાઇન ફ્લુથી કુલ 25 લોકોના મોત નિપજ્યા છે. એક વાદ એક આ મૃત્યુઆંક વધતો જઈ રહ્યો છે.
વધુ એક પુરુષનું મોત જે છે તે સ્વાઇન ફ્લૂને કારણે થયું હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ તો સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો પેસારો જાણે કે વધારે પ્રમાણમાં હોય તે પ્રકારના દ્રશ્યો રોજેરોજ સામે આવી રહ્યા છે. આજે વધુ એક વ્યક્તિનું સ્વાઇન ફ્લૂને કારણે મોત થયું હોવાના સમાચારો મળી રહ્યા છે અને આ સાથે જ 37 દિવસમાં સ્વાઇન ફ્લૂને કારણે 25થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા હોવાનું સામે આવી રહ્યું છે. એકવાર જોઈએ સમાચાર સુપરફાસ્ટ. નડિયાદની ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ પબજી ગેમના વિરોધમાં રેલી યોજી પબજી ગેમ પર બેન લાવવા માટે વિદ્યાર્થીઓએ માંગ કરી. પબજી ગેમ કરે શિક્ષણનો નાશ જેવા સૂત્રો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગેમ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વિનયપાલ સોસાયટીમાં પોસ્ટર્સ લાગ્યા છે અને સોસાયટીમાં નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રહેવાસીઓનો આરોપ છે કે તેમનો વિસ્તાર હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જેથી રહેવાસીઓએ પોસ્ટરમાં આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી. ભાવનગરના મહુવામાં સિમેન્ટ કંપની સામે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. ખેડૂતોએ મહુવાના 12 ગામમાં બંધનું એલાન આપ્યું છે, જેને પગલે મહુવાના તલ્લી, માંભર, ઊંચા કોટડા, નીચા કોટડા સહિતના ગામો બંધ જોવા મળ્યા. ખેડૂતોનો આરોપ છે કે સિમેન્ટ કંપનીના માઇનિંગનું કામ બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી બંધનું એલાન યથાવત રહેશે. રાજકોટમાં છકડો રિક્ષા પર પ્રતિબંધ લાદવા પોલીસ કમિશનર દ્વારા તખતો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આવતીકાલે પોલીસ કમિશનર વેપારીઓ સાથે બેઠક કરશે, જેમાં છકડો રિક્ષાના સ્થાને વૈકલ્પિક વ્યવસ્થાની વિચારણા કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું સર્વર ઠપ થઈ ગયું છે. ઓનલાઈન સર્વરમાં ટેકનિકલ ક્ષતિને કારણે ગુજરાતભરમાં સવારથી જ રેશનિંગ દુકાનોમાં વિતરણ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. વારંવાર સર્વરની ખામી સર્જાતા જાહેર વિતરણ વ્યવસ્થાને અસર પહોંચી રહી છે. સુરતના ટ્યુશન ક્લાસીસમાં બનેલી આગજનની ઘટનાને પગલે અમદાવાદ કલેક્ટર દ્વારા શહેરમાં ચાલતા ક્લાસીસનો સર્વે કરવાનો આદેશ કરાયો છે. અમદાવાદ ગ્રામ્યમાં આવેલ 160થી વધુ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી ન હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 5 દિવસથી અમદાવાદ ગ્રામ્યમાં 7 ટીમો બનાવીને આવતા વિવિધ વિસ્તારોમાં ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી અંગેનો સર્વે ડીઈઓ દ્વારા હાથ ધરવામાં આવ્યો, જેમાં 160 ક્લાસીસમાં ફાયર સેફટી ન હોવાનું સામે આવ્યું છે, જ્યારે 40 ક્લાસીસમાં ફાયર એસ્ટિગ્યુસ્ટર્સ હોવાનું સામે આવ્યું. ડીઈઓ દ્વારા કરવામાં આવેલ સર્વેનો રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવશે. ત્યારબાદ ફાયર વિભાગ સાથે મળીને કયા પ્રકારની કાર્યવાહી કરી શકાય તે અંગેનો નિર્ણય કરવામાં આવશે. સુરતમાં અને ત્યારબાદ 30 જાન્યુઆરી અમદાવાદમાં કોમ્પ્લેક્સમાં આગની ઘટના બનતા વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે અનેક ક્ષતિઓ બહાર આવી હતી. દ્વારકાના ઓખામાં આવેલી વીએ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની છતમાંથી પોપડા પડતા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. પાલિકા સંચાલિત આ સ્કૂલ સવારે ચાલુ થાય તે પહેલા જ આ ઘટના ઘટતા મોટી જાનહાની ટળી ગઈ છે. જોકે ઘટનાની જાણ ફાયર ટીમને કરાતા તુરંત કામગીરી શરૂ કરાઈ હતી, તો બીજી તરફ પાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ગયેલા સુરતના યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું, ત્યારે તેનો મૃતદેહ સુરત આવતા આજે શોકના માહોલ વચ્ચે તેની અંતિમ યાત્રા નીકળી હતી. મૃતક સાહિલ કતારગામ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ કથિરિયાનો એકનો એક દીકરો હતો, જે અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયો હતો. સિડનીના નેશનલ પાર્કમાં નહાવા ગયેલા સાહિલનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. પંચમહાલના શહેરાના વાઘજીપુરમાંથી ગાંજો ઝડપાયો. ગાંજાની ખેતી કરતા એક આરોપીને ગોધરા એસઓજીએ ઝડપી પાડ્યો છે. એસઓજી દ્વારા કુલ રૂપિયા 43.50 લાખના 435 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રતાપ નાનસી બારિયાએ પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરી હતી. કચ્છમાં ફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ સાથે બે પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપી લેવામાં આવ્યા. સુરતમાં વોર્ડ નંબર 8ના ભાજપના કોર્પોરેટર જયંતિ ભંડેરીને લાંચ મામલે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. કોર્પોરેટરે દવાખાનાના બાંધકામ માટે 50,000ની લાંચ માંગી હતી, તે દરમિયાન 50,000ની લાંચ લેતા તેમને ઝડપી લેવાયા. સુરતના નાઇટ બજારમાં મારામારીની ઘટના ઘટતા મારામારીના પગલે નાઇટ બજારમાં દોડધામ મચી ગઈ. ખુરશી મૂકવા મામલે બે દુકાન માલિકો વચ્ચે માથાકૂટ થઈ, ત્યારબાદ બહારથી માણસો બોલાવી મારામારી કરવામાં આવી. સમગ્ર મામલે ઉમરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના થલતેજમાંથી વધુ એક કોલ સેન્ટર ઝડપાયું. આરોપીઓ પાસેથી મોબાઈલ, લેપટોપ, ટુ વ્હીલર, કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. શહેરના પોશ વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટરમાંથી 15થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓ કેનેડા અને અન્ય દેશના યુવાનોને ધમકાવીને રૂપિયા પડાવતા હતા. હાલ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે તેઓ આ લોકોની લીડ ક્યાંથી મેળવતા હતા. આ ઉપરાંત તેઓ કયા હવાલા મારફતે આ રૂપિયા અન્ય દેશમાંથી અહીં મંગાવતા હતા. જો કે આ કોલ સેન્ટર કેટલા સમયથી ચાલતું હતું તે પણ હજી તપાસનો વિષય છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં અકસ્માત બાદ ભારે હંગામો થયો. ઓલપાડ સુરત માર્ગ પર તળાક પાટિયા પાસે અકસ્માત કારે એક બાઇક અને બે રાહદારીને અડફેટે લીધા હતા, જેમાં રસ્તો ક્રોસ કરી રહેલી એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. મહિલાના મોત બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા અને રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો. સ્થાનિકોની માંગ છે કે અહીં વાહનોની ભારે સ્પીડથી જતા હોય છે, તેથી બમ્પ મુકાવવાની માંગણી કરી ચક્કાજામ કર્યા હતા. પોલીસે ભારે જહેમત બાદ વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. કેડાની મહી કેનાલમાં એક કાર ખાબકી જવા દંપતી સવાર હતું. જોકે પતિનો આબાદ બચાવ થયો છે, પરંતુ પત્ની હજુ પણ કેનાલમાં લાપતા છે. દંપતી થર્મલનું હોવાનું બહાર આવ્યું છે. થર્મલના અધિકારી અને તેમની પત્ની શિક્ષિકા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ તરફ દાહોદમાં ધારાસભ્યની ગાડીને અકસ્માત નડ્યો. ઘટના લીમખેડા નજીક આવેલા વટેલા ગામ ખાતે બની. આગળ જતા જીપ ચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં ધારાસભ્ય અજયસિંહને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. લોકો પોતાના વિચારો જણાવી શકે તે માટે સમગ્ર દેશમાં ભારત કે મન કી બાત મોદી કે સાથના રથનું પ્રસ્થાન કરાવાયું છે. પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલયથી પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ભાજપના આગેવાનો દ્વારા આ રથનું આજે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ રથની સ્ક્રીન પર 5 વર્ષમાં થયેલ વિકાસ કાર્યો તથા ભવિષ્યના ભારતની ઝાંખી બતાવવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડોક્ટર નીતિન પેથાણીએ પદભાર ગ્રહણ કર્યો છે. ત્યારે યુનિવર્સિટીમાં અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી મામલે નવા કુલપતિએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ છે તો યુનિવર્સિટી છે, અને યુનિવર્સિટીની પવિત્રતાને અપવિત્ર કરનાર સામે કડક કાર્યવાહી કરાશે. દ્વારકાથી યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરીબોટ સર્વિસ આજે એક દિવસ માટે બંધ રાખવામાં આવી છે. દરિયામાં ભારે પવન અને મોજાને કારણે ફેરી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રિકોની સુરક્ષાને લઈ ગુજરાત મેરીટાઈમ બોર્ડે એક દિવસ આ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પવન અને મોજા શાંત થયા બાદ ફેરી સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. થોડા દિવસોથી બંધ કરાયેલ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું તંત્ર દ્વારા ફરી શરૂ કરવા છતાં જૂનાગઢમાં ખેડૂતોની હાલત હજુ પણ જેમની તેમ જોવા મળી રહી છે. 20 દિવસ અગાઉ ખેડૂતોને જાણ કરી હોય ત્યારે ખેડૂતો પોતાની મગફળી યાર્ડમાં લઈ પહોંચે તો તેમને જાણ નથી કરાતી કે ના કોઈ મેસેજ આપવામાં આવે છે. જ્યારે તેઓ સ્થળ પર જાય પછી તેને અન્ય યાર્ડમાં મોકલવામાં આવે છે. નર્મદાનું પાણી પરીક્ષણમાં પાસ થયું છે. થોડા દિવસ પહેલા નર્મદાનું પાણી કાળું પડી ગયું હતું, જેના પગલે સેમ્પલ ગાંધીનગર તપાસ માટે મોકલાયા હતા, જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. સરદાર સરોવરના પાણીમાંથી કાળાશ અને દુર્ગંધ પણ દૂર થઈ છે. પાણી પુરવઠા વિભાગનો દાવો છે કે નર્મદા બંધ પરથી જળસંકટ ટળ્યું છે અને હવે નર્મદાનું પાણી પીવાલાયક છે. રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ આસપાસના 138 ગામને પીવાનું પાણી સપ્લાય ફરી શરૂ કરવામાં આવ્યું. જીએસટીના અમલ સમયે વિરોધ પ્રદર્શન કરનાર સુરતનું ટેક્સટાઇલ જગત હવે મોદીના સમર્થનમાં જોવા મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે, ત્યારે સુરતમાં ફરી એકવાર મોદી મેજિક જોવા મળી રહ્યું છે. સુરતના 2 વેપારીઓએ બિલબુક પર વોટ ફોર મોદી મોદી અગેનના સૂત્રો લખાવેલા જોવા મળ્યા. રિંગનોની રાધાકૃષ્ણ માર્કેટમાં વિવા ઇમ્પેક્ટના માલિક રાકેશ સિંધવીએ બિલબુક પર પીએમ મોદીના ફોટા સાથે વોટ ફોર મોદીનું સૂત્ર છપાવ્યું છે. ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સર્જાતા પવન તેજ ગતિએ ફૂંકાયા. લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનું પ્રમાણ વધ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયા કિનારે પણ તેજ ગતિએ પવન ફૂંકાશે, એટલે કે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. મોડાસા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. વાતાવરણમાં હવાનું જોર વધતા ઠંડી વધી છે, તો વાતાવરણમાં પલટાથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેને કારણે અનેક જિલ્લાની હોસ્પિટલ સુભરાઈ રહી છે. બનાસકાંઠામાં તાવ શરદી અને વાયરલ ફીવરના દર્દીઓમાં વધારો થયો છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 1 અઠવાડિયામાં 5,000 કેસ નોંધાયા છે. અરવલ્લીમાં પણ 1 મહિનામાં ઝાડા ઉલટીના 670, ટાઇફોઇડના 30, શરદી અને એલર્જીના 5,218 કેસ, જ્યારે કે સ્વાઇન ફ્લૂના 5 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે, તો માછીમારોને 48 કલાક સુધી દરિયાના ન ખેડવા સૂચના અપાઈ છે. મહારાષ્ટ્રના સાંગલીનો એક એવો વિડીયો સામે આવ્યો છે જે જોઈને આપ ચોંકી ઉઠશો. સાંગલીમાં દુર્ઘટનાને આમંત્રણ આપતી અજીબો ગરીબ સ્પર્ધાનો વિડીયો વાયરલ થયો.
સાંગરીમાં રોડ પર રિવર્સ રિક્ષા ચલાવવાની વિચિત્ર કોમ્પિટિશન યોજાઈ, જેમાં રોડ પર ભારે ભીડ વચ્ચે રિક્ષા ચાલક બેફામ રીતે રિવર્સ રિક્ષા ચલાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ સ્પર્ધા દરમિયાન બે બાઇક સવાર યુવકો ઘાયલ પણ થાય છે, જોકે તેમ છતાં રિક્ષા ચાલક અટકતો નથી અને જીતની લાયમાં તે લોકોના જીવ જોખમમાં મૂકી બેફામ રીતે રિક્ષા દોડાવતો જ રહે છે. તો રોડની આજુબાજુ ઉભેલા લોકો પણ સુરક્ષાની પરવા કર્યા વિના આ વિચિત્ર હરીફાઈની મજા માણી રહ્યા છે. હવે મોતને ખુલ્લું આમંત્રણ આપતી આ ઘટનામાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? મધ્યપ્રદેશમાં સપના ચૌધરીના કાર્યક્રમમાં હોબાળો જોવા મળ્યો. સપના ચૌધરીના કાર્યક્રમમાં ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. કાર્યક્રમમાં હોબાળો થતા અધવચ્ચે કાર્યક્રમને રોકી દેવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી 10 રાજ્યોનો પ્રવાસ 5 દિવસમાં કરશે. 5 રાજ્યોમાં પીએમનો આ પ્રવાસ લોકસભા ચૂંટણી પહેલા અતિ મહત્વનો ગણી શકાય, જેને ચૂંટણી પ્રચારના દમદાર પ્રારંભ રૂપે જોઈ શકાય. પીએમ 10 રાજ્યોમાં પ્રવાસમાં એક રાત આસામમાં પણ રોકાશે. આયકર રિટર્ન ભરવા માટે હવે પાન કાર્ડ સાથે આધાર કાર્ડને જોડવાનું રહેશે. અસેસમેન્ટ યર 2019-20 આ વ્યવસ્થા લાગુ કરાશે. સુપ્રીમ કોર્ટે આ અંગે આદેશ આપ્યો છે. ભારત સરકારે સેનામાં હજારો ઉમેદવારોની ભરતીની યોજના બનાવી છે. સરકારી માહિતી અનુસાર બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફમાં 76,758 પદ માટે ભરતી કરવાની યોજના છે. આ ભરતીમાં અલગ અલગ જગ્યા માટે સંખ્યા નક્કી કરવામાં આવશે અને ટૂંક સમયમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારે વરસેલ વરસાદથી ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો. કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે બરફના કરા પણ પડ્યા, તો સવારથી જ પવનની ગતિ પણ વધી છે, પરંતુ ઠંડીમાં વધારો નથી થયો. કાનપુર, આગ્રા, પટણા અને અમદાવાદના મેટ્રો પરિયોજનાઓને આ મહિનામાં મોદી કેબિનેટ પોતાની મંજૂરી આપી શકે છે. નાણાં મંત્રાલયના આદેશથી પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે આ પરિયોજનાઓને પોતાનું ગ્રીન સિગ્નલ આપી દીધું છે. મધ્યપ્રદેશમાં જય કિસાન ફસલ ધૂળ માફી યોજનાનો આવેદન ભરવાનો સમય પૂરો થઈ ગયો છે. દેવા માફી માટે રાજ્યમાં 50 લાખથી વધુ ખેડૂતોએ આવેદન ભર્યા છે. ખેડૂતોના આવેદન ભરવાના આંકડા લક્ષ્યથી લગભગ 5 લાખ પાછળ રહી ગયો છે. રાજ્યમાં 50,40,861 ખેડૂતોએ દેવા માફી માટે આવેદન ભર્યા. રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની પ્રથમ ઇંધણ વગરની ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશનથી રવાના કરશે. રેલમંત્રી પિયુષ ગોયલે ટ્રેન 18ને વંદે ભારત એક્સપ્રેસ નામ આપ્યું છે. આપને જણાવી દઈએ કે 100 કરોડના ખર્ચે બનેલા ટ્રેનને સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન નજીકના દિવસોમાં બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. સુહાના છેલ્લા ઘણા સમયથી પોતાની સ્કૂલમાં થિયેટરથી જોડાયેલ છે અને હાલમાં જ સુહાનાની પર્ફોમન્સની એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અનુષ્કા શર્માની હમશકલ ભારે ચર્ચામાં છે. ઇન્ટરનેટ પર તેમની હમશકલ ફેમસ થઈ રહી છે, જેનું નામ જુલિયા માઇકલ્સ છે. જુલિયાએ તેના બીજા ટ્વીટમાં લખ્યું કે આપણે એકબીજાને એક દિવસ માટે રિપ્લેસ કરીએ, જેના જવાબમાં અનુષ્કાએ લખ્યું કે હું મારા સમગ્ર જીવનમાં તમને અને બાકીના 5 હમશકલને શોધતી રહી છું. જુલિયા તેના ટ્વીટ પર ટ્રોલ થઈ. દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી કારોબારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે 9 માર્ચે મુંબઈમાં લગ્ન કરશે. આ લગ્ન સમારંભ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં 3 દિવસ સુધી ચાલશે, જ્યારે કે 10 માર્ચે આકાશ અને શ્લોકાનું વેડિંગ સેલિબ્રેશન યોજાશે. 11 માર્ચે વેડિંગ રિસેપ્શન રહેશે, જેમાં બંનેના પરિવારજનો અને નજીકના મિત્રો સામેલ થશે. બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વરુણ ધવન તેમની અપકમિંગ મૂવી કલંકના પ્રમોશનમાં લાગી ગયા છે. ફિલ્મ રિલીઝ થવાનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક ફોટો શેર કરી, જેમાં બંને સ્ટાર્સ એક મોટી દીવાલ સામે ઉભેલા જોવા મળ્યા. અક્ષય કુમારને મળવા તેમનો એક જુનૂની ફેન અક્ષય કુમારના ઘરે અડધી રાત્રે પહોંચ્યો. આ શખ્સ પર એવો જનૂન સવાર હતો કે તેમણે રાત્રે 1:30 વાગે અક્ષયના ઘરમાં ઘૂસવાના પ્રયત્ન કર્યા, જોકે ગાર્ડે તેને ઝડપી પોલીસ હવાલે કરી દીધો. એકતા કપૂર 27 જાન્યુઆરીએ સરોગસીની મદદથી માતા બની મધરહુડ એન્જોય કરી રહેલા એકતાએ પોતાના દીકરાનું નામ રવિ રાખ્યું છે, જે તેના પિતા જીતેન્દ્રનું રિયલ નામ છે. આ ખુશીને સેલિબ્રેટ કરવા માટે એકતા કપૂર અને તેમના પરિવારે 11 ફેબ્રુઆરીએ નામકરણ સેરેમનીનો કાર્યક્રમ રાખ્યો છે. વર્ષ 2015માં રિલીઝ થયેલ ફિલ્મ એબીસીડી 2ની સફળતા બાદ વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર ફરી એકવાર સાથે જોવા મળશે. આ જોડી રેમો ડિસૂઝાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3Dમાં ફરી જોવા મળશે. ફિલ્મમાં વરુણ અને શ્રદ્ધાનું લોક રિલીઝ થઈ ગયું છે.
કોમેડી કિંગ કપિલ શર્માએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને તેમની પત્ની ગુલશરણ કૌર સાથે તેમના નિવાસસ્થાનની મુલાકાત કરી. લોકસભા ચૂંટણી 2019નો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે. ફિલ્મ અને ટીવીના કલાકારો પણ રાજનૈતિક ઇનિંગ રમવા ઉત્સુક છે, ત્યારે આ દરમિયાન તેમની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શિંદેએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી કોંગ્રેસનો હાથ ઝલ લીધો છે.